नमस्ते बाळ मित्रों, आजे आपणे जोईशुं धोरण 5 विषय पर्यावरण आसपास। तो बाळ मित्रों, अगाउना विडियोमां आपणे पाठ 12, 13 अने 14 भणी गया। तो हवे आपणे आजे जोईशुं पाठ 15, ठंडु के गरम। तो बाळ मित्रों, आपणे नाम परथी थोड़ो अंदाज आवी जाय के ठंडी अने गरम वस्तुओ विशे आपणे आजे जाणवानुं छे। गरम अने ठंडी वस्तु सिवाय ठंडी अने गरमी अपना शरीर माथी मेळवा माटे आपणे फूक मारीए छीए, तो तेना विशे आजे आपणे वधारे माहिती मेळवीशुं। बाळमित्रो, अहीं जे आपणे आ वार्ता आपवामां आवेली छे ते वार्ता भारतना भूतपूर्व राष्ट्रपति डॉक्टर झाकीर हुसेने लखेली छे। तो जोईए आपणे आ सरસ મજાની વાર્તા। એક કઠિયારો હતો, તે દરરોજ સવારે જંગલમાં લાકડા કાપવા જતો હતો। સાંજે તે બધા લાકડા શહેરમાં વેચી આવતો હતો। એક દિવસ તે જંગલમાં ખૂબ દૂર સુધી જતો રહ્યો, ત્યારે ખૂબ જ ઠંડી હતી, તેની આંગળીઓ થીજી ગઈ હતી। કઠિયારો વારંવાર તેની કુહાડી બાજુ પર મૂકી તેના હાથ મો પાસે લાવતો હતો, પછી તે હાથને ગરમ રાખવા તેના પર જોરથી ફૂંક મારતો હતો। તો બાળમિત્રો, અહીં જે એક વાર્તા છે તે કઠિયારાની છે, કે તે દરરોજ જંગલમાં લાકડા કાપવા જતો હતો અને લાકડા કાપીને તે સાંજે બધા શહેરમાં વેચી નાખતો હતો। પણ એકવાર તે જંગલમાં ખૂબ દૂર સુધી જતો રહે છે અને ત્યાં દૂર જાય છે એટલે તેને ઠંડીના કારણે તેની આંગળીઓ પણ થીજી જાય છે। તેથી આ લાકડા કાપતા તે કઠિયારો તેની કુહાડી બાજુ પર મૂકીને તેના મોત વડે હાથ પર વારંવાર ફૂંક મારે છે જેથી ગરમ લાગે। જ્યારે તે લાકડા કાપતો હતો ત્યારે મિયા બાલિસ્તીએ ખૂણામાંથી તેને જોયા હતા। જુઓ બાળમિત્રો, આપણે ચિત્રમાં આપેલ છે, મિયા બાલિસ્તીએ જોયું કે કઠિયારો તેના હાથમાં ફૂંકો માર્યા કરતો હતો। તે આશ્ચર્યમાં પડ્યા, આ બધું શું છે? પરંતુ તે સમજી શક્યા નહીં। તે વિચાર કરતા ઊભા થાય કે તેમણે કઠિયારાને પૂછવું જોઈએ, એટલે કે નાનો બાલિસ્તાન છે મિયા, તે લાકડા તે ઝાડ પાછળ છુપાઈને આ બધું જુએ છે। પણ પછી તેને આશ્ચર્ય પણ થાય છે કે તે આ કઠિયારો વારંવાર આ શું કરે છે, એટલે તેને જાણવાનું મન થાય છે। પણ તેની પાસે જતા અટકે છે, પણ પછી તેના પાસે જાય છે। આગળ જોઈએ, થોડું ચાલ્યા પછી તે એવું વિચારે ને પાછા આવ્યા કે કદાચ કઠિયારેને તે ન ગમે। તો અંતમાં મિયા બાલિસ્તીએ પોતાની જાતને રોકી શક્યા નહીં। તે કૂદતા કૂદતા કઠિયારા પાસે ગયા અને કહ્યું, કેમ છો ભાઈ, જો તમને વાંધો ન હોય તો હું તમને કંઈક પૂછી શકું? ત્યાર પછી તે મિયા બાલિસ્તાન તેને પૂછવા માટે તેની પાસે પહોંચી જાય છે અને તેને પૂછે છે, આ ટચુકડા માણસને જોઈ કઠિયારો તો આશ્ચર્યચકિત અને આનંદિત થઈ ગયો, પરંતુ તેણે તેનું હાસ્ય સંતાડી રાખ્યું અને કહ્યું, જરૂરથી પૂછો, તમારે શું પૂછવું છે? મારે એ પૂછવું છે કે તમે તમારા હાથ પર ફૂંકો કેમ માર્યા કરો છો? મિયા બાલિસ્તીએ કહ્યું। કઠિયારાએ જવાબ આપ્યો, ખૂબ જ ઠંડી છે, મારા હાથ થીજી જાય છે, તેથી હું તેને ગરમ રાખવા તેના પર ફૂંકો મારું છું, પછી જ્યારે તે ફરી ઠંડા થાય ને હું ફરી તેને ગરમ રાખવા ફૂંકો મારું છું। મિયા બાલિસ્તીએ માથું હલાવ્યું, ઓહો, તો એવું છે? અને પછી તે ત્યાંથી જતા રહ્યા, પરંતુ તે નજીકમાં જ રહ્યા અને કઠિયારા પાસે બારીક નજર રાખતા હતા। એટલે કઠિયારો એને એવો જવાબ આવે છે કે ખૂબ જ ઠંડી હોય છે ત્યારે હું ગરમ રાખવા માટે તેના હાથ પર ફૂંકો મારું છું અને જ્યારે ફરી ઠંડા થાય ત્યારે ફરી એને ગરમ રાખવા માટે ફૂંકો માર્યા કરું છું। થોડી વારમાં બપોર થઈ, કઠિયારો બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો। તેણે બે પથ્થર લીધા અને ચૂલો બનાવ્યો, તેણે આગ સળગાવી અને તેના વાસણમાં બટાટા બાફવા મૂક્યા। લાકડા ભેજવાળા હતા તેથી કઠિયારો નીચે નમ્યો અને આગને સળગાવવા મદદ થાય તે માટે ફૂંક મારવા લાગ્યો। બાલિસ્તીએ તેને થોડે દૂરથી જોઈ રહ્યા હતા, તેમણે પોતાની જાતને કહ્યું, અરે જો તે ફરી કરવા લાગ્યું, તેના મોંથી ફૂંક મારવા લાગ્યું,
શું આગ તેના મોંમાંથી નીકળે છે? આવું નવાઈ લાગે છે બાલ મિયા બાલિસ્તીને. કઠિયારાને ભૂખ લાગે છે એટલે તે બે પથ્થર લઈ આવે છે અને ચૂલો બનાવે છે અને તે વાસણ મૂકીને તેમાં પાણી નાખીને બટાકા બાફવા મૂકે છે. પણ લાકડા ભેજવાળા હોવાથી ઝડપથી સળગતા નથી એટલે તેને ફરીવાર તે આગ લાવવા માટે તેમાં ફૂંક મારે છે એટલે ત્યારે પણ તેને નવાઈ લાગે છે. કઠિયારાને ખૂબ જ ભૂખ લાગી હતી. તેણે વાસણમાંથી બટાટા બહાર કાઢ્યા અને તે ખાવાનો પ્રયાસ કર્યો, પરંતુ બટાટા ખૂબ જ ગરમ હતા. તેણે ફરી તેને ફૂંક મારવાનું ચાલુ કર્યું. ફૂ ફૂ, અરે અરે, બાલિસ્તીએ પોતાની જાતને કહે છે, તે ફરી ફૂંકો મારે છે. હવે શું તે બટાટા સળગાવવા જઈ રહ્યો છે? થોડીવાર તેના પર ફૂ ફૂ ફૂંકો માર્યા બાદ કઠિયારાએ તે પોતાના મોંમાં મૂક્યા અને ખાવા લાગ્યો. હવે મિયાને ખૂબ આશ્ચર્ય થયું. તે પોતાની જાતને રોકી શક્યા નહીં અને કૂદકો મારીને કઠિયારા પાસે ગયા. કેમ છો ભાઈ? તેમણે કહ્યું. જો તમને વાંધો ન હોય તો હું ફરી તમને એક પ્રશ્ન પૂછી શકું? હવે વારંવાર કઠિયારાના જે આ કામથી એને વારંવાર આવો પ્રશ્ન થાય છે કે તે વારે વારે આવી રીતે ફૂંક મારે છે, લાકડાને સળગાવવા માટે ફૂંક મારે છે, પછી પાછા એને બટાકાને ખાવા વખતે ઠંડા પાડવા ફૂંકો મારે છે. તો એને નવા નવા મનમાં પ્રશ્ન થાય છે કે શું તેને પાછા બટેકા સળગાવવા છે એમ. કઠિયારાએ જવાબ આપ્યો, સહેજ પણ નહીં. તમારે જે પૂછવું હોય તે પૂછો, મિયા બાલિસ્તીએ કહ્યું. આજે સવારે તમે મને કહ્યું કે તમે તમારા હાથને ગરમી આપવા ફૂંક મારતા હતા. હવે તમે આ બટાટા પર ફૂંકો મારો છો જે પહેલેથી જ ખૂબ જ ગરમ છે. તમારે તેને શા માટે વધારે ગરમ કરવા છે? એટલે હવે કહે છે કઠિયારો કે ના ના, મારા નાના મિત્ર, આ બટાકા ખૂબ જ ગરમ છે. હું તેને ઠંડા પાડવા તેના પર ફૂંકો મારું છું. જ્યારે તેમણે આ સાંભળ્યું ત્યારે મિયા બાલિસ્તીનો ચહેરો સફેદ થઈ ગયો. તે ડરના માર્યા ધ્રુજવા લાગ્યા અને દૂર જવા લાગ્યા. તેને આ વાતની બહુ નવાઈ લાગતી હતી એટલે તે હવે ડરી જાય છે અને ધ્રુજવા લાગે છે એટલે તેનાથી દૂર જાય છે. કઠિયારો સારો માણસ હતો. તેણે કહ્યું, શું થયું મિયા? તમે ઠંડીના લીધે ધ્રુજી રહ્યા છો. તેમ છતાં મિયા બાલિસ્તીએ પાછળ જવા લાગ્યા. જ્યારે તે સુરક્ષિત અંતરે પહોંચી ગયા ત્યારે તેમણે પોતાની જાતને કહ્યું, આ કેવા પ્રકારનો જીવ છે? ચોક્કસ તે ભૂત છે કે જીન છે. ફૂંક મારી ઠંડુ અને બંને એક જ શ્વાસથી, આ શક્ય નથી. હા, તે સાચું છે, અમુક વસ્તુઓ જે દેખાતી નથી પરંતુ તે હોય છે. જે આ વાર્તા લખનાર, મેં તમને કહ્યું તે પ્રમાણે, તે વાર્તાના લેખક છે જે ઝાકિર હુસેન. તો હવે બાળમિત્રો, આપણે આ વાર્તા સમજ્યા. હવે આપણે જોઈએ પ્રશ્નોની ચર્ચા આ કરો. તો એમાં જોઈએ, મિયા બાલિસ્તીએ મૂંઝવણમાં હતા જ્યારે તેમણે કઠિયારને તેના ઠંડા હાથને ગરમ કરવા અને ગરમ બટાટાને ઠંડા પાડવા ફૂંક મારતો જોયો. તો હવે આપણે એમાં જોઈએ પ્રશ્ન પહેલો, તમે શિયાળામાં તમારા હાથ ઠંડા પડી જાય તો તેને ગરમ કરવા ફૂંકો મારી છે, તે કેવું લાગે છે? તો આપણે બાળમિત્રો, અત્યારે શિયાળાની જ ઋતુ છે તો તમને ખબર છે આપણે ઠંડી લાગે તો આપણે શું કરીએ? તો હાથ પર ફૂંક મારીએ છીએ. તો તમે કહી શકો કે હા, અમે શિયાળામાં અમારા હાથ ઠંડા પડી જાય તો તેને ગરમ કરવા માટે અમે હાથ પર ફૂંકો મારીએ છીએ. તો કે આમ કરવાથી હાથને શું મળે છે? તો કે હાથને ગરમી મળે છે. પ્રશ્ન બીજો, તમારા મોંથી હાથ પર જોરથી ફૂંક મારો. તમારા મોંમાંથી નીકળેલી હવા આજુબાજુની હવાની સરખામણીમાં કેવી છે, ગરમ કે ઠંડી? તો અમારા મોંથી હાથ પર જોરથી ફૂંક મારીએ તો અમારા મોંમાંથી નીકળેલી હવા આજુબાજુની હવાની સરખામણીમાં થોડીક ગરમ છે. ત્યાર પછી પ્રશ્ન ત્રીજો, હવે તમારા હાથ તમારા મોંથી થોડા દૂર રાખો.
નજીકથી આપણે જ્યારે ફૂંક મારીએ તો ગરમ હવા લાગે છે, પણ હવે આપણે એમ કીધું છે કે તમે તમારા હાથ મોંથી થોડા દૂર રાખો અને ફરીથી ફૂંક મારો. તમારા મોંની હવા કેવી લાગે છે કેમ, તો હવે આપણે જોઈશું કે જ્યારે આપણે હાથ દૂર રાખીશું અને ફૂંક મારશું તો હવા ઠંડી લાગે છે, કારણ કે મોંમાંથી આવતી હવા હાથ સુધી આવે તે પહેલાં આજુબાજુની હવા સાથે ભળીને થોડી ઠંડી પડી ગઈ હોય છે, એટલે ઠંડી લાગે છે.